ઇફકોના ડિરેક્ટરની પસંદગીમાં ભાજપમાં જ એકમત નહીં થતા ચૂંટણી યોજાઈ છે. આ જંગ ભાજપનો ભાજપ સામે જ જંગ થયો છે. ભાજપે બિપિન ગોતાને મેન્ડેટ આપ્યો છે, પરંતુ ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા પાર્ટીના મેન્ડેટની ઉપર વટ જઈ પોતાની દાવેદારી કરતા ચૂંટણી જંગ ખેલાયો હતો. આ ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે, જેમાં કુલ 182 મતમાંથી 180 મત પડ્યા હતા. આ 180 મતમાંથી જયેશ રાદડિયાને 114 મત મળ્યા હતા, જ્યારે તેમના નજીકના હરીફ બિપિન ગોતાને 66 મત જ મળ્યા હતા. તેમજ હવે આવતીકાલે દિલીપ સંઘાણી ઇફકોના ચેરમેન તરીકે બિનહરીફ થશે. મહત્વનું છે કે સામાન્ય રીતે દર વર્ષે બિનહરીફ થતી ઇફકોની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખ્યો જંગ જામ્યો હોવાથી વિવાદ અને ખેંચતાણનો માહોલ ઉભો થયો હતો. સહકારી ચૂંટણી પણ પાર્ટી લેવલે લડવાનું ભાજપનું વલણ છે અને તેના આધારે પાર્ટી દ્વારા અમદાવાદના સહકારી નેતા બિપિનભાઈ પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. તેમના નામનો મેન્ડેટ પણ ઇસ્યુ કરીને તેમની તરફેણમાં મતદાન કરવાની મતદારોને સૂચના આપવામાં આવી હતી. જો કે ભાજપના મેન્ડેટ વચ્ચે પણ જયેશ રાદડિયા બિપિન ગોતાને હરાવી દીધા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.